છેલ્લા ધોરણ બે હિન્દી વિષયમાં છે સ્વર એટલે આ પહેલા આપણે આના પહેલાના વિડીયોમાં હિન્દીમાં આનો મહાવરો કર્યો પછી કાનાવાળો કક્કો અને ખાનાવાળા કક્કા પછી આપણે સાદા શબ્દો કારણ કે કક્કો આવડશે તો તમને સાદાવાળા શબ્દો આવડી જશે હવે એના ઉપરથી ચિત્રો જુઓ અને અક્ષરનો ઉપયોગ કરીને શબ્દો બનાવો પહેલા ચિત્ર આપણા જોવાના છે અને પછી શું બનાવવાનું છે અક્ષરનો ઉપયોગ તો આ પહેલા સૌથી ચિત્ર છે જો દેખાય છે તાળું તાળું છે ને તાળું છે શું કહેવાય હિન્દીમાં તાલા પછી માળા છે ને હિન્દીમાં શું કહેવાય માલા પછી વાદળ છે હિન્દીમાં શું કહેવાય ને બાદલ પછી દાડમ છે ને શું કહેવાય અનાર પછી છેલ્લું છે ક્યારે એને હિન્દીમાં શું કહેવાય આમ તો આપણે એનું શું લખવાના છે શબ્દ બનાવવાના છે બરાબર તો હવે પહેલા શું લખીશું ચિત્ર જોવાનું માં શું કહેવાય તાલા શું કહેવાય તા લા પછી મા લા મા લા પછી વાદળ છે એને શું કહેવાય હિન્દીમાં બાદલ બા દ અને લ પછી દાડમ છે શું કહેવાય અનાર અ ના ર પછી કેરી એને હિન્દીમાં શું કહેવાય આમ આ મ આમાં ખબર પડી જઈ ચિત્ર જોવાના છે અને શું બનાવવાનું છે શબ્દ છે હવે આના પછી વાક્યો વાંચો અને લખો તમને કાનાવાળો કક્કો આવડી ગયો પછી એના પછી સાદા શબ્દો છે એટલે કાનાવાળા કક્કો શબ્દો છે હવે એ શબ્દો આવડી ગયા હોય તો આપણે શું કરવાનું છે વાક્યો વાંચો અને લખો પહેલા શબ્દ વાંચવાનું છે સરલા ગાના ગા આકાશ આમ ખા અલકા બાદામ લા માલા ખાના આયા હવે આનું શું કરવાનું છે ફરીથી લખો તો શું આવશે સરલા ગાના ગા પછી આકાશ આમ ખા તો આકાશ તમારે બોલવાનું છે અને લખવાનું છે આમ ખા અલકા બાદામ લા તો શું આવશે અલકા બાદામ લા પછી માલા ખાના આયા તો માલા ખાના આયા ચલો આની અંદર શું કરવાનું તું વાક્ય વાંચો અને લખો ચલો હવે એના પછી ચિત્ર ઓળખીને ખાના પૂરો ચિત્ર જોવાના છે બરાબર આપણે ચિત્ર દોર્યા નથી પણ આપણે શબ્દ જોવાનો છે તો ના શબ્દ છે તો આ ત્રણ ખાના જોવાના એક બે ને ત્રણ તો શું આવશે પેલું અનાર અ ના ર પછી ના ક તો ના લખેલો છે તો શું આવશે ક તો ખાનું ભૂઈ પૂરવાનું છે અને આડું પૂરવાનું છે આમ આડું કહેવાય તો આને શું કહેવાય અનાર પછી ઊભામાં શું આવશે ના ક પછી ચાલો એનાથી નીચે તો આમ મ કાન તો પહેલામાં શું આવશે બે ખા બે શબ્દો છે તો બે ખાનામાં આ મ તો મ કાન તો આ બે શબ્દો આવશે બરાબર મ કાન પછી બા જા બા દલ તો બા લખેલો છે તો શું આવશે જા પછી બા લખેલો છે તો શું આવશે શબ્દ બા દ લ પછી ન ગાડા ગાય તો ગા લખેલો છે તો શું આવશે ન ગા ડા પછી ગા ય તો ન અને ડા લખવાનું આના પછી ય લખવાનું છે હવે આ નીચેનું ચિત્ર બાગ ઘોડા તો ગ લખેલો છે તો કયો શબ્દ નથી તો બા ગ ગો ડા બરાબર આની અંદર પણ એ અ અને ડ અને ક ચલો ચિત્ર ઓળખીને ખાના પૂરો ચલો હવે આપણે શબ્દ બની ગયા અનાર ના આમ મકાન પછી બાજા બાદલો
નો ગાડા ગાયો બાગો ગોડા આડાયું ખાના પૂર્યા ને ઉભા પણ પૂર્યા હવે આપણે શું શીખવાનું છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસ જોવાના છે અને પછી ખાલી જગ્યા પૂરવાની છે તો અનાર નાક માલા આમ હવે આના પરથી આપણે પહેલા ચિત્ર જોઈ લઈશું તો કેરી છે એટલે આમ એટલે કેરી થાય અનાર એટલે દાડમ થાય માલા એટલે આપણે પહેરવાના આવે છે માળા અને નાક એ તો આપણને ખબર જ છે નાખ્યા છે બરાબર હવે આના ઉપરથી આપણે જોવાનું છે તો માલા ખાલી જગ્યા ખા તો આ ચિત્ર શાનું છે તો કેરીનું તો કેરી શું કહેવાય હિન્દીમાં તો આમ શું કહેવાય આ મ ચલો હવે દાડમ છે દાડમનું હિન્દીમાં શું કહેવાય અનાર તો આકાશ ખાલી જગ્યા લા તો શું લાવ્યા છે દાડમ એટલે શું કહેવાય અનાર હિન્દીમાં શું કહેવાય એને અનાર હવે માલા બરાબર માળા કહેવાય હિન્દીમાં માલા તો અમર ખાલી જગ્યા કર તો અમને શું કરવાનું કહે છે તો માલા મા લા પછી ના તો બાલા ખાલી જગ્યા સાફ રખ હવે આપણે જોવાનું કે આમાં બધા આવી ગયા છે કઈ બાકી રહ્યું છે તો નાક અને નીચે જોઈ લેવાનું ચિત્ર સામે છે તો નાક તો શું આવશે નાક નાક ઉપરથી માલા આમ ખા આકાશ અનાર લા અમર માલા કર બાલા નાક સાપ રખ ચલો હવે આના પછીથી સરખા શબ્દોને જોડો હવે શબ્દો પહેલા વાંચી લેવાના એટલે તમને તરત ખ્યાલ આવી જાય તો ગળા બાગ બાજા બાદલ રાજા મકાન આકાશ હવે આવા શબ્દો આ બાજુ છે તો મકાન આકાશ ગળા બાગ બાજા રાજા બાદલ હવે આમ જોઈ લે આમ તો ગળા અહીંયા શું છે ગળા તો આ બાજુ છે ગળા તો આ છે તો શું કરવાના બેને સરખા શબ્દો જોડવાના છે હવે શું આવ્યું બાગ તો બાગ આ બાજુ છે ને આ બાગ તો શું કરવાનું છે જોડવાનું છે હવે શું છે બાજા તો આ પણ બાજા બાજા જોડે જોડી દેવાનું છે હવે કયો શબ્દ આવ્યો બાદલ તો આ બાદલ છે અહીંયા પણ બાદલ તો સરખો શબ્દ છે માટે શું કરવાનું જોડી દેવાનું અહીંયા શું છે રાજા જો અહીંયા પણ રાજા તો શું કરવાનું છે શબ્દ જોડવાનું છે હવે આ શું છે મકાન આ પણ મકાન ચલો જોડી દીધું હવે શું છે આકાશ હવે છેલ્લો શબ્દ વધ્યો ત્યાં શું આવશે આકાશ શબ્દ જોડી દેવાનું ચલો સરખા શબ્દોને જોડ્યા ને ખબર પડી ગઈ તો ગોડા જોડે ગોડા બાગ જોડે બાગ બાજા જોડે બાજા બાદલ જોડે બાદલ રાજાની જોડે રાજા મકાનની જોડે મકાન આકાશની જોડે આકાશ સરખા શબ્દો જોડી દીધા ખબર પડી ગઈ ને